આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ 8 ગણિતની અંદર પ્રકરણ નંબર 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં સ્વાધ્યાય 13.2 નો છઠ્ઠા દાખલાનો અભ્યાસ કરીશું. એક ઠેકેદાર અંદાજ મૂકે છે કે જસ મંદિરના ઘરેથી ફરીથી વીજતાર લગાવવાનું કામ ત્રણ વ્યક્તિ 4 દિવસમાં પૂરું કરે છે કરી શકે છે. હવે જો તે 3 ના બદલે 4 વ્યક્તિને આ કામ પર લગાવે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય? તો હવે આપણે છે એ આ દાખલાનું સોલ્યુશન કરવા માટે એક કોષ્ટક બનાવીશું અને સમજવા માટેનો પ્રયત્ન કરશું. ફરી વખત અહીં લખશું વ્યક્તિ બરાબર આપણે એક્સ ધારશું અને દિવસો બરાબર આપણે વાય ધારીએ. ત્રણ વ્યક્તિઓ તાર બાંધવાનું કામ કરે તો કેટલા દિવસ ચાલે છે? તો કે 4 દિવસ. ધારો કે હવે 3 ના બદલે 1 વ્યક્તિ વધારે કરવામાં આવે તો 4 દિવસ જો 4 વ્યક્તિઓ છે એ કામ પર લગાડવામાં આવે તો કેટલા દિવસમાં પૂરું કરે? અહીં તમે જોઈ શકો છો કે પહેલી સંખ્યાની અંદર ઘટાડો થયો, બીજી સંખ્યાની અંદર વધારો થયો. હવે પહેલી સંખ્યાની અંદર આપણે વધારો કરશું એટલે બીજી સંખ્યાની અંદર ઘટાડો થાય. તો આ વ્યસ્ત પ્રમાણમાં છે. આપણે અહીં લખી શકશું કે વ્યસ્ત પ્રમાણ છે માટે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 આપણે લખી શકીએ. હવે અહીં આપણે દર્શાવી શકશું કે x1 અને અહીં લખશું x2. અહીં આપણે લખી શકશું x1 y1 અને y2. હવે x1 ની કિંમત કેટલી છે? તો કે 3 ગુણ્યા y1 ની કિંમત કેટલી છે? તો કે 4 બરાબર. x2 ની કિંમત 4 છે જ્યારે y2 છે તે આપણે શોધવાનું છે. અહીં આપણે છે તો y2 ને કરતા બનાવીશું માટે લખશું 3 ગુણ્યા 4 છેદમાં 4 બરાબર y2 માટે અહીં હવે આપણે એના ભાગ ઉડાડશું એટલે અહીં થી આ 4 અને 4 ને છે આપણે છેદ ઉડાડશું એટલે 3 બાકી રહેશે. તો 3 બરાબર y2. તો હવે આપણે લખી શકશું કે 3 ને બદલે જો 3 ને બદલે 4 વ્યક્તિ આ કામ પર લગાડવામાં આવે તો આ કામ ત્રણ દિવસમાં પૂરું કરી શકાય.